દાહોદ ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ હતી. દાહોદ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ દાહોદ દ્વારા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના ઉપક્રમે 22 માર્ચ વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કાર્યપાલક ઇજનેરશ્રી રશ્મિકાંત પટેલના અધ્યક્ષ સ્થાને કચેરીના સંકુલ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દાહોદના કાર્યપાલક ઇજનેરશ્રી રશ્મિકાંત પટેલે રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ઝપેટમાં પસાર થઈ રહ્યું છે, જેનું કારણ માનવી દ્વારા પાણીનો દુરુપયોગ અને આડેધડ કપાતા જંગલો વૃક્ષોનું પરિણામ છે. જળાશયોમાંથી આડેધડ વપરાતા જળના કારણે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ઘટતી જઈ રહી છે. પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે. જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનો ભોગ તમામ જીવજંતુઓ બની રહ્યા છે. આ પરિસ્થિતિને નાથવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 22 માર્ચને 1993 થી વિશ્વ જળ દિવસ તરીકે દર વર્ષે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વાર્ષિક ઉજવણી થકી લોકોમાં પાણીની મહત્તા સમજાય અને પાણીના બચાવ માટે સહયોગી બની આવનારા દિવસોમાં જળ માટેના માઠા પરિણામો ભોગવવા ન પડે તે માટે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે નગરના માર્ગો ઉપર રેલીના માધ્યમ થકી લોકોએ જળ બચાવવા માટેનો સંદેશો મેળવ્યો હતો. આવા કાર્યક્રમો વિભાગ દ્વારા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજીને જળ બચાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે. જળ સ્ત્રોતોની જાળવણી સફાઈમાં સહયોગી બનવા શ્રી પટેલે જણાવ્યું હતું તે પહેલા ઢોલ નગારાના નાદથી અને ભવાઈના કલાકારોએ વિશ્વ જળ દિવસની ઉજવણીની મહત્તા જન સમુદાયને પૂરી પાડી હતી. આ રેલી યાદગાર ચોક, ભગીની સમાજ, દેસાઈવાડા, એમજી રોડ, નગરપાલિકા જેવા ભરચક વિસ્તારોમાંથી પસાર થતા જળ બચાવના નારા, બેનરો, ભવાઈ કલાકારો દ્વારા મનોરંજન સાથે લોકોમાં જાગૃતતાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. વિશ્વ જળ દિવસ તરીકે વિશ્વમાં ઉજવાય છે. આપણે ત્યાં આ વર્ષે હોળી ધૂળેટીના તહેવારના દિવસોમાં આ વિશ્વ જળ દિવસની ઉજવણી થવાની હતી. આપણે ત્યાં હોળી ધૂળેટીનું આગવું મહત્ત્વ છે, એટલે આપણે અગાઉના દિવસોમાં જ એને ઉજવવાનું આયોજન કર્યું હતું. એટલે 19 માર્ચે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આજે રેડક્રોસ સોસાયટી તથા સ્કૂલોના બાળકો અને જાગૃત નાગરિકો આપણી સાથે જોડાયા છે અને ખૂબ જ સારી સંખ્યામાં આપણે રેલીનું આયોજન કરી લોકોને પીવાના પાણી તથા પાણી વિશે સારો સંદેશ આપવાનો એક પ્રયત્ન કરેલો છે. અને હું માનું છું ત્યાં સુધી જે સારી જનમેદનીને ધ્યાને આપણો કાર્યક્રમ સફળ રહ્યો છે. લોકો ક્યાંક ને ક્યાંક આ સંદેશનો ઉપયોગ કરી પાણી બચાવવા માટે પ્રયત્નશીલ રહેશે એવું અમે માનીએ છીએ.